આફ્રિકાના વેન્ડામાં બુહાની ધારી લૂંટારુઓએ ભરૂચના વેપારીની દુકાનને નિશાન બનાવી હતી અને બંદૂકની અણીએ લાખો રૂપિયાની સનસનાટી ભરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના અને આફ્રિકાના વેન્ડા દેશમાં સ્થાયી થયેલ 45 વર્ષીય સલીમ મોહમ્મદ હારોડવાલા જબ્બર બાવાની હાર્ડવેર શોપને 2 દિવસ પહેલા બુકાનીધારી લૂંટારુઓએ નિશાન બનાવી હતી. બપોરના સમયે બુકાનીધારી લૂંટારુઓ દુકાનમાં પ્રવેશ્યા હતા અને બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેમાં લૂંટારુઓનો આતંક સ્પષ્ટ દેખાય છે. સલીમ હારોડવાલા છેલ્લા 15 વર્ષથી વેન્ડા દેશમાં રહી હાર્ડવેરનો વ્યવસાય કરે છે. તેમને 2 પુત્ર અને 1 પુત્રી સંતાનમાં છે. લૂંટની ઘટનાના સમાચાર મળતા ટંકારિયા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.